जूनी पेन्शन योजना लागू करवा माटे मांग करवामां आवी छे। राष्ट्रीय शैक्षिक महासंघनी टीमे तमाम सांसदोने रजूआत करी, दिल्ली जईने सांसदोने पोतानी मांग रजू करी छे। जूनी पेन्शन योजना अंगे सांसदो गृहमां रजूआत करे तेवी मांग करवामां आवी छे। शैक्षिक महासंघ जे छेल्ला घणा समयथी जूनी पेन्शन योजना लागू करवामां आवे तेवी मांग करी रह्युं छे, त्यारे दिल्ली जई सांसदोने पोतानी मांग रजू करी अने तेओ जे संसदमां आ मांग मूके तेवी रजूआत करवामां आवी छे। हिरેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સાંસદોને મળ્યા હતા, રજૂઆત કરવામાં આવી, શું વધુ વિગતો? જો રાજ્યના શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓની છેલ્લા 1.5 વર્ષથી માંગણી છે કે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરી અને નિવૃત્તિ પછી એમનો જે નિવૃત્તિનો સમયગાળો છે એ દરમિયાન તેમની દર મહિને આવક ચાલુ રહે અને તેમનું નિવૃત્તિનું જીવન ભરણ પોષણ થાય એ હેતુથી આ જૂની પેન્શન યોજના છે તે ચાલુ રાખવા માટેની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। હવે છેલ્લે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે ગુજરાતના તમામ ભાજપ અને કોંગ્રેસના રાજ્યસભા લોકસભાના સાંસદો છે એમને રજૂઆત કરી છે, દિલ્હી જઈ અને તેમને મળ્યા છે, આવેદનપત્ર આપ્યા છે અને સંસદની અંદર આ જૂની પેન્શન યોજના ફરીથી દેશભરની અંદર લાગુ કરવા માટે માંગણી કરતા આવેદનપત્ર આ તમામ સાંસદોને ગુજરાતની ટીમ અત્યારે આપી રહી છે। આભાર હિરેન તમામ વિગતો માટે।